ધોરણ 12 વિષય કમ્પ્યુટર પાઠ 1 બરાબર એમાં આજે આપણે જે 1.3 નિવેશ ઘટકો નિવેશ ઘટકોમાં કોનો કોનો સમાવેશ થાય તો નિવેશ ઘટકમાં રેડિયો બટન ચેક બોક્સ ડ્રોપ ડાઉન મેનુ સબમિટ બટન રીસેટ બટન અને ટેક્સ્ટ બોક્સ અને પાસવર્ડનો ઉપયોગ થાય બરાબર હવે નિવેશ ઘટકને ઇનપુટ અથવા તો માત્ર ઇનપુટ ટેગનો ઉપયોગ કરીને અમલમાં મૂકી શકાય છે તમે 10મા ધોરણની અંદર આ રીતના લખતા હતા બરાબર જો આ રીતના બરાબર આ ઇનપુટ ને આઉટપુટ એક મિનિટ હવે તમે આ રીતના લખતા હતા 10મા ધોરણની અંદર બરાબર નિવેશ ઘટકોને આ રીતના બરાબર તો હવે એમાં જો કે ઇનપુટ ટેગ આ જે ઇનપુટ ટેગ છે એનો ઉપયોગ ટાઈપ નેમ ને વેલ્યુ પ્રકારની લાક્ષણિકતા સાથે કરવામાં છે અને ફોર્મમાં ઉમેરવામાં આવતા ફિલ્ડની સ્પષ્ટતા કે વિગતના પ્રકારનો નિર્દેશ કરવા માટે આપણે ઇનપુટ ઘટકની સાથે શું કરીએ છીએ ટાઈપ લાક્ષણિકતાનો ઉપયોગ કર્યો છે અને ફોર્મમાં આવેલ ફિલ્ડને નામ આપવા માટે આપણે શું કરીએ છીએ નેમ લાક્ષણિકતા આગળ નેમ લગાવે ખબર ટાઈપ ઇનપુટ કરીએ પછી ઇનપુટ પછી ગ્રેટર દેન પછી આગળ લખાતા નેમ પછી ગ્રેટર દેન જે આ રીતના ઇનપુટ બંધ કરતા હતા બરાબર અને ફોર્મમાં ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે એટલે કે પહેલાની કિંમત સાથે દર્શાવવા માટે આપણે શું કરતા હતા વેલ્યુ લાક્ષણિકતાનો ઉપયોગ કરતા હતા અને ઇનપુટ ટેગ સાથે ઉપયોગમાં લેવામાં આવતા ટાઈપ શું કહ્યું ટાઈપ લાક્ષણિકતાની કિંમત ધરાવતા વિવિધ ઘટકો તો એમાં શું આવશે ટેક્સ્ટ બોક્સ હવે ટેક્સ્ટ બોક્સ તમે જોયું છે ફોર્મમાં તમે એડ્રેસ લખો બરાબર એડ્રેસની બાજુમાં એડ્રેસ લખવા માટે ચોરસ આપો બરાબર એ ટેક્સ્ટ બોક્સની વાત છે કે ફોર્મમાં લખાણ પ્રકારની વિગત દાખલ કરવા માટે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કર્યા છે હા જ્યારે અહીંયા આગળ જો બતાવ્યું ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો વેબ પેજનું મથાળું ઉપયોગકર્તાનું નામ ઈમેલનું ઈમેલ એડ્રેસ પ્રકારની વિગતો ઉમેરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કરીએ છીએ અને ફોર્મમાં ટેક્સ્ટ બોક્સની રચના કરવા માટે ટેક્સ્ટ વિકલ્પનો ઉપયોગ થાય છે અને ટેક્સ્ટ ફિલ્ડમાં ઉપયોગ કરતા મનપસંદ પ્રકારની કોઈ પણ વિગતને ઉમેરી શકે છે હવે જો અહીંયા આગળ ખાસ કે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ ક્યાં થાય છે વેબ પેજનું મથાળું ઉપયોગકર્તા નામ ઈમેલ એડ્રેસ આ પ્રકારની વિગતો ઉમેરવા માટે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ જ્યારે તમે ફોર્મ બનાવશો ત્યારે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ આવશે બરાબર ટેક્સ્ટ બોક્સ ઉમેરવા માટે તમે આ રીતના 10મા ધોરણની અંદર તમે લખતા હતા જો ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ નેમ વર વેલ્યુ ટેક્સ્ટ બરાબર આ રીતના હા હવે અહીંયા આગળ જુઓ ઉદાહરણ 2 પાસવર્ડ હવે ફોર્મમાં પાસવર્ડ પ્રકારની વિગત દાખલ કરવા માટે પાસવર્ડનો ઉપયોગ કરવાનો પાસવર્ડ ફિલ્ડ એ શું એ ટેક્સ્ટ ફિલ્ડ સમાન છે અને પાસવર્ડ ફિલ્ડમાં ઉમેરવામાં આવેલ અક્ષરો ઉપયોગ કરતા સમક્ષ દર્શાવવામાં આવતા એટલે કે અમુક જો તમે પાસવર્ડ લખો છો બરાબર ત્યારે જે તમે અક્ષર લખો છો એ જો ટપકા ટપકા આવે છે બરાબર માટે અહીં લખ્યું છે કે પાસવર્ડ ફિલ્ડમાં ઉમેરવામાં આવેલ અક્ષરો ઉપયોગ કરતા સમક્ષ દર્શાવવામાં આવતા નથી અને પાસવર્ડ ફિલ્ડમાં અક્ષરોનું સુવાચ્ય સ્વરૂપમાં એટલે કે સારા અક્ષરોમાં રૂપાંતરણ કરવામાં આવે છે હવે પાસવર્ડ ફિલ્ડ તેમાં ઉમેરવામાં આવેલ લખાણ દૃશ્યમાન અક્ષરોના સ્થાનને જો અમે હમણાં જ કહું તો ટપકા કુંદરી ફુંદરી ચોરસના સમૂહે દર્શાવે બરાબર અને મૂળ લખાણને છુપાવવાનો ફાયદો એ થાય કે જ્યારે ઉપયોગ કરતા જાહેર સ્થળે કોઈ લોગઇનની પ્રક્રિયા કરતો હોય ત્યારે ટાઈપ કરેલા લખાણને વાંચી શકાતું નથી તો પાસવર્ડ માટે તમે 10મા ધોરણની અંદર પણ જો આવો ઉપયોગ કર્યો છે ઇનપુટ લખીને પાસવર્ડ નેમ વાર હા આ રીતના તમે લખતા હતા હવે પણ એવો લખવાનું નથી પણ હવે જો અહીંયા આગળ આ તમને માત્ર સમજ પૂરતું જ છે આટલું બરાબર હવે આગળ જોઈએ રેડિયો બટન તો રેડિયો બટન તો ફોર્મમાં ઉપલબ્ધ અનેક વિકલ્પોમાંથી માત્ર એક જ વિકલ્પને પસંદ કરવા માટે રેડિયો બટનનો ઉપયોગ થાય છે હવે જો રેડિયો બટન તમે વધારે જરૂરી છે બરાબર રેડિયો બટન જ્યારે ફોર્મ બનાવશો ત્યારે ક્યાં એનો ઉપયોગ થાય છે જ્યારે તમે મેલ ફિમેલ દર્શાવવાના હોય છે બરાબર ત્યારે રેડિયો બટનનો ઉપયોગ રેડિયો બટન પર જ્યારે ક્લિક કરો ત્યારે શું થાય છે કે વર્તુળાકાર ભાગમાં કાળા રંગનું એક ટપકું જોવા મળે છે બરાબર એની પર ક્લિક થાય એટલે ઘટતું થાય બરાબર એને રેડિયો બટન કહેવાય છે એટલે અહીં લખ્યું કે ફોર્મમાં ઉપલબ્ધ અનેક વિકલ્પ માત્ર એક જ વિકલ્પને પસંદ કરવા રેડિયો બટનનો ઉપયોગ થાય છે જ્યારે તમે ફોર્મ બનાવશો ત્યારે તમને વધારે સમજ પડશે બરાબર રેડિયો બટન એટલે શું તો ફોર્મમાં રેડિયો બટનની રચના કરવા માટે રેડિયો વિકલ્પનો ઉપયોગ કરે છે રેડિયો બટનના જૂથમાંથી કોઈ એક સમયે માત્ર એક જ રેડિયો બટનને પસંદ કરી શકાય
બરાબર, બે કે ત્રણ વધારે રેડિયો બટનને પસંદ કરી શકાય નહીં, અને તમે 10મા ધોરણની ફોર્મ બનાવ્યું છે એની અંદર પણ રેડિયો બટનનો ઉપયોગ કર્યો છે બરાબર, અને એકથી વધુ રેડિયો બટનની પસંદગી શક્ય નથી, અને રેડિયો બટનનો દેખાવ નાના વર્તુળ જેવો છે, અને રેડિયો બટનને કોઈ વિકલ્પ ને પસંદ કરવાથી વર્તુળાકાર ભાગમાં કાળા રંગનું એક ટપકું જોવા મળે છે, જ્યારે ઉપયોગ કરતા રેડિયો બટનના જૂથમાંથી કોઈ એક રેડિયો બટનને પસંદ કરે ત્યારે અન્ય રેડિયો બટન શું થઈ જાય છે, અસ્વીકૃત થઈ જાય છે બરાબર, એટલે કે ફરી બીજી વાર તમે ક્લિક એની પર કરી શકાય નહીં. હા, જ્યારે ઉપયોગ કર હવે સામાન્ય રીતે વિકલ્પ પૂર્ણ જૂથમાંથી કોઈ એક જ વિકલ્પને પસંદ કરવા માટે રેડિયો બટનનો ઉપયોગ કરાય છે, અને કંઈક ચોક્કસ રેડિયો બટનને પૂર્વનિર્ધારિત રીતે પસંદ થયેલ દર્શાવવા માટે ચેક લાક્ષણિકતાનો ઉપયોગ કરાય. અહીં ચેક લાક્ષણિકતા એ શું છે, એ વૈકલ્પિક છે. હવે 10મા ધોરણની અંદર તમે જો આ રીતના તમે રેડિયો બટન માટેની વેલ્યુ તમે લખતા હતા બરાબર, હવે અહીં આવશે ચેક બોક્સ. તો ચેક બોક્સ ક્યારે વપરાય, કે જ્યારે ફોર્મમાં ઉપલબ્ધ હવે ચેક બોક્સ તમે જોયું છે બરાબર, લંબચોરસ આકારનું આવે, હા એનો પણ ઉપયોગ તમે કર્યો હશે 10મા ધોરણની ફોર્મમાં ઉપલબ્ધ અનેક વિકલ્પોમાંથી એક કે એકથી વધુ વિકલ્પોને પસંદ કરવા માટે ચેક બોક્સ, એટલે ચોરસ હોય એની ઉપર તમે ક્લિક કરશો એટલે આમ સાચાની નિશાની આવી જાય, હા એ ચેક બોક્સ છે. ફોર્મમાં ચેક બોક્સની રચના કરીને તમે ચેક બોક્સ વિકલ્પનો ઉપયોગ કરો છો બરાબર. આ બધું તમને આવશે જ્યારે ફોર્મ જ્યારે બનાવશો ત્યારે બધા બટનોનો ઉપયોગ કરશો. હવે એકથી વધુ ચેક બોક્સની પસંદગી શું છે, શક્ય, એટલે કે એકથી જ્યારે તમે હોબી દર્શાવો છો ફોર્મની અંદર બરાબર, ત્યારે આપણે શાનો ઉપયોગ કરે છે, ચેક બોક્સનો. હવે ચેક બોક્સને નાના ચોરસ આકારથી દર્શાવવા છે, અને ચેક બોક્સના કોઈ વિકલ્પને પસંદ કરવાથી ચેક નાના ચોરસ આકાર દર્શાવે, અને ચેક બોક્સના કોઈ એક વિકલ્પને પસંદ કરવાથી ચોરસ આકારમાં શું થાય છે, ખરાનો નિશાની જોવા મળે છે બરાબર. આનો ઉપયોગ ક્યારે થાય છે, જ્યારે તમે ફોર્મમાં હોબી દર્શાવશો ત્યારે, અને આપેલા વિકલ્પોના જૂથમાંથી એકથી વધુ વિકલ્પોને પસંદ કરવા માટે ચેકબોક્સનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. અને એની વેલ્યુ તમે આ રીતના અહીંયા આગળ જો આ રીતના મૂળના લખી હશે 10મા ધોરણની અંદર બરાબર. અને હવે શું આવશે, સબમિટ બટન. તો સબમિટ બટન ક્યારે આવે, તો ફોર્મમાં દાખલ કરેલ વિગતો મોકલવા માટે સંબંધિત બટનોનો ઉપયોગ અરે સબમિટ બટનોનો ઉપયોગ કરવામાં આવે છે, અને ઉપયોગ કરતા સબમિટ બટન પર જ્યારે ક્લિક કરીને જરૂરી વિગતોને ક્યાં પહોંચાડે છે, સર્વર સુધી, અને સબમિટ બટન પર ક્લિક કરતા ફોર્મમાં દાખલ કરેલ વિગતો ફોર્મ ઘટક સાથે ઉપયોગમાં લીધેલ એક્શન લાક્ષણિકતાને ઉપયોગમાં આપવામાં આવેલ ફાઇલ તરફ એ શું કરે છે, મોકલે છે. અને આ રીતના તમે એની વેલ્યુ લખો છો બરાબર. આ અહીં આપેલું જ છે એનું ઉદાહરણ આ રહ્યું. હવે આવશે રિસેટ બટન. તો રિસેટ બટનમાં તમે જો ઘણી વખત રિસેટ બટનનો ઉપયોગ ક્યારે કરે છે, ઘણી ઉપયોગ કરતા ફોર્મમાં ભરેલી તમામ કિંમત ફોર્મની પૂર્વનિર્ધારિત કિંમત સાથે અથવા તો ખાલી જગ્યાઓ સાથે બદલવા ઈચ્છે, તો આપણે શું કરે છે, રિસેટ બટન. હવે ફોર્મ ભરાઈ જાય છે બરાબર, તો આપણે એને બદલવું હોય તો કયું બટન દબાવવાનું, રિસેટ બટન બરાબર. અને ફોર્મમાં દાખલ કરી ગતને પૂર્વનિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે રિસેટ બટનનો ઉપયોગ કરવામાં આવે છે, અને એની વેલ્યુ પણ એ પણ તમને આપેલી છે જો તમે આ રીતના એનો ઉપયોગ કરતા પણ હશો 10મા ધોરણની. અને આ જે આ કોઠો છે એ શું છે, એ છે એની સમજૂતી છે રેડિયો બટન બરાબર. તમે વાંચજો, ઘરે અભ્યાસ કરજો, અને આ રીતે એની આપણે વેલ્યુનો નાખેલી પણ છે 10મા ધોરણની અંદર ઉપયોગ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર 1.4 ટેક્સ્ટ એરિયા ઘટક વિશે માહિતી મેળવીશું.